સાબરકાંઠા જિલ્લામાં કાળઝાળ ઉનાળે પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. લોકો પાણી માટે કિલોમીટર સુધી રજડપાટ કરવા મજબૂર બન્યા છે. પાણી ભરવામાં મહિલાઓનો આખો દિવસ ખર્ચાઈ જાય છે, તો પાણી ભરવાની પડોજણમાં બાળકોનું ભણતર બગડી રહ્યું છે. આ વિસ્તારમાં નથી તો નર્મદાનું પાણી મળી રહ્યું, નથી સ્થાનિક જળસોર્સથી પાણી મળી રહ્યું. લોકોને પાણી માટે નદીના પટમાં ઊંડા ખાડા કરવા પડે છે, જેમાં કલાકો બાદ પાણી ભરાય છે. પછી આ પાણી પંપ દ્વારા ખેંચવામાં આવે છે, જે મેળવવા માટે મહિલાઓમાં જૂટાજૂટ થાય છે. અને આ તરફ અનેક હેન્ડપંપ બંધ હાલતમાં છે. લોકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્રએ હંમેશા ઉપેક્ષા સેવી છે. સાહેબ, અમારા ગામમાં ખૂબ જ પાણીની તકલીફ છે. લોકો પાણીથી અહીંથી 3-4 કિલોમીટર દૂર ભરવા માટે જાય છે. સાબરમતી નદીના કિનારે ખાડા ખોદેલા છે, એમાંથી પાણી ભરવા જતાં અમુક તો પડી જાય છે. હેન્ડપંપની હાલત પાઇપે નથી, અંદર પાઇપ ખૂટે છે. આઠે રજૂઆત કરી છે, પંચાયતમાં કરી છે, પોસી નાય કરી છે, અહીં સાહેબને વાત કરી હતી. તો ઈડર સાહેબે વાત કરી હશે બરાબર. ઈડરવાળા કોન્ટ્રાક્ટર ભાઈ આવતા નથી, આવે તો આમથી તેમ બાનો કાઢીને જતા રહે છે. ચાર પાઇપોની હકીકત અરજીઓ લખીને આપેલી છે. સાબરકાંઠાના પોશીના વિજયનગર ખેડબ્રહ્મા વિસ્તારમાં 6000 જેટલા હેન્ડપંપ છે, પરંતુ તેમાંથી મોટા ભાગના હેન્ડપંપ બંધ હાલતમાં છે. કેમ કે પાણીના તળ નીચે જતા હેન્ડપંપની પાઇપો ટૂંકી પડી રહી છે. નવી પાઇપલાઇનો નાખવાની કામગીરી ચાલુ હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંય હેન્ડપંપ રિપેર કરાયો હોય તેવું જોવા નથી મળ્યું. અધિકારીઓ દ્વારા એવું કહેવાય છે કે આ વિસ્તારમાં હેન્ડપંપ રિપેરિંગ માટે અલગ અલગ ગેંગ કામે લગાડી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી એક પણ હેન્ડપંપ સજીવન થયો નથી. આ તરફ તંત્ર સામાન્ય જનતાને ન સમજાય તેવા ટેકનિકલ કારણો જણાવી રહ્યું છે. તમામ તાલુકાઓની રજૂઆતો પણ મળી હતી, એટલે પોશીના તાલુકામાં 3 ગેંગ રિપેરિંગ માટેની અમે કાર્યાન્વિત કરી દીધી છે. ખેડબ્રહ્માં 2 અને વિજયનગરમાં 2, અને તમામ ગેંગને તાલુકા હેડક્વાર્ટરમાં રહેવા માટે સૂચના આપી દીધી છે, જેથી કરીને રિપેરિંગની કામગીરી એકદમ સમયસર અને સારી રીતે થઈ શકે. આ ઉપરાંત રિપેરિંગ માટે અમે એવું નેટવર્ક ગોઠવ્યું કે તમામ સરપંચોને અમારા રિપેરિંગ કોન્ટ્રાક્ટર જે એજન્સીઓના નંબર, પછી અમારા કર્મચારીઓના મોબાઈલ નંબર અને તાલુકા લેવલે એક રજિસ્ટર રાખવાનું, અને ત્યાં દર અઠવાડિયામાં 2 વખત ત્યાં અમારો માણસ જઈ રૂબરૂ ફરિયાદ લઈ લઈએ, અને 24 કલાકની અંદર હેન્ડપંપ રિપેરિંગની સમસ્યા જે કંઈ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરીને અહેવાલ કરવા માટેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવે એમાં હેન્ડપંપ એવું છે કે જે 12 પાઇપો નાખીએ ત્યાં સુધી હેન્ડપંપ 120 ફૂટ સુધી સંતોષકારક રીતે ચાલી શકે છે, પરંતુ આપણે 14-15 કોલમ પાઇપો નાખીએ તો એ હેન્ડપંપ ભારે ફરે. 2-3 માણસો ભેગા થઈને હલાવે ત્યારે હેન્ડપંપ ચાલે અને પાણી પણ માળ 10-15 ડોલ જેટલું આવે. જળ ભવનના અધિકારીઓની વાત અને વાસ્તવિક પરિસ્થિતિમાં અહીં મોટો વિરોધાભાસ છે. અધિકારીઓનું માનીએ તો અહીં અનેક સવાલ થાય છે. હેન્ડપંપ માટે જો કર્મચારીઓની ગેંગ મૂકી છે તો હેન્ડપંપ કેમ બંધ છે? લાખોના ખર્ચે પાઇપો ખરીદાય છે તો આ આદિવાસી વિસ્તારો સુધી કેમ પહોંચી નથી? જો 6000થી વધુ હેન્ડપંપ ચાલુ છે તો પાણી માટે લોકો કેમ રજડપાટ કરે છે? આવા અનેક સવાલ છે. મારા મત વિસ્તાર ખેડબ્રહ્મામાં પોશીના વિજયનગર આદિવાસી વિસ્તારની અંદર પાણીની એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી, મેં કલેક્ટરશ્રીને જાણ કરી. પશુઓ મરી રહ્યા છે, ઘાસચારાની એટલી બધી તંગી છે. માણસ તો જીવી શકશે પણ પશુઓની પણ આ સરકાર ચિંતા કરતી નથી. નાગરિકોને ટેકનિકલ કારણોમાં રસ નથી, તેમને તેમાં ખબર પણ પડતી નથી, પરંતુ સરકારી તંત્રની જવાબદારી બને છે કે નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળે, કેમ કે તે તેમનો હક છે. સંદીપ પટેલ, VTV ન્યૂઝ, પોશીના, સાબરકાંઠા.